મિત્રો અગાઉ કોમ્પ્યુટર એક સરળ મશીન છે તેના વિવિધ ભાગો વિશે આપણે શીખ્યા તે માહિતીનો સંગ્રહ કઈ કઈ રીતે કરે છે તે શીખ્યા પરંતુ હવે તમને થશે કે આ કોમ્પ્યુટર ચાલુ કેમ કરવું તો આજે આપણે કોમ્પ્યુટર ચાલુ કઈ રીતે કરવું બંધ કઈ રીતે કરવું અને સાથે સાથે કોમ્પ્યુટર વિશે આપણી કેટલીક માન્યતાઓ છે કેટલીક ભ્રાહ્મક માન્યતાઓ પણ છે તેના વિશે જાણીશું તો સૌ પ્રથમ જે રીતે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં આપણે આવું એક પ્લગ સ્વીચ બોર્ડમાં ભરાવીએ છીએ આવું જ પ્લગ આપણે કોમ્પ્યુટર ચાલુ કરતા પહેલા સ્વિચ બોર્ડમાં ભરાવું પડે છે ત્યાર પછી આપણે મોનિટર ઉપર જે અહીંયા સ્વિચ દેખાય છે એ સ્વિચને દબાવવાની યાદ રાખો મિત્રો કે ખૂબ સોફ્ટ હાથે એટલે કે બહુ નાજુકતાથી તમારે આ સ્વિચ દબાવવાની છે ત્યાર પછી આ સીપીયુ જે છે તેના પર અહીંયા તમને સ્વિચ દેખાય છે આ સ્વીચને દબાવો અને તમારું કોમ્પ્યુટર શરૂ થશે કોમ્પ્યુટરની જે મોનિટરની જે સ્ક્રીન છે જેને આપણે સ્ક્રીન કહીએ છીએ તેના પર જે કંઈ માહિતીનો સંગ્રહ કરેલો હશે એ ધીમે ધીમે આવતી જશે હવે કોમ્પ્યુટરના રૂમમાં તમને જવાનું હોય તો આપણે કેટલીક તકેદારી રાખવી પડશે મિત્રો સૌ પ્રથમ તો જ્યારે આપણે કોમ્પ્યુટર રૂમમાં જઈએ ત્યારે અવાજ કે ઘોંઘાટ કરવાનો નહીં ખૂબ જ શાંતિપૂર્ણ લાઈનમાં જ આપણે કોમ્પ્યુટર રૂમમાં જવાનું શીખીશું રૂમમાં કોઈ ખાદ્ય પદાર્થ લઈ જવાનો નહીં કોઈ પાણી ઢોળાય કે અન્ય ખાદ્ય પદાર્થ નીચે વેરાય કે કોમ્પ્યુટરના નાના કોઈ ભાગ પાસે વેરાય એ ઈચ્છનીય નથી એટલે આપણે આવા કોઈ પદાર્થ પણ સાથે લઈ જશું નહીં કોમ્પ્યુટર રૂમમાં જ્યારે કોમ્પ્યુટર ચાલુ હોય ત્યારે એ એક ઇલેક્ટ્રિક સાથે જોડાયેલી વસ્તુ છે એટલે જે રીતે અન્ય સાધનોમાં આપણે ઇલેક્ટ્રિક સાથે અડપલા નથી કરતા તેમ અહીંયા પણ આવું કંઈ કરીશું નહીં અને કોમ્પ્યુટરના વાયરને અડકીશું નહીં કારણ કે કોમ્પ્યુટરના ભાગો ખૂબ સંવેદનશીલ હોય છે એટલે આપણે ત્યાં કોઈ વાયરને અડકવાની કોશિશ કરીશું નહીં જ્યારે કોમ્પ્યુટર રૂમની અંદર જાઓ ત્યારે હંમેશા બૂટ ચંપલ બહાર કાઢીને જવું તમને અગાઉ મેં જણાવ્યું એ રીતે કોમ્પ્યુટરનો જો કોઈ મોટામાં મોટો દુશ્મન હોય તો ધૂળ છે એટલે આપણે બને ત્યાં સુધી બૂટ ચંપલ બહાર કાઢીને જ કોમ્પ્યુટર રૂમમાં જઈશું કીબોર્ડ પર આવેલી જે કીસ છે એનો ઉપયોગ કરો ત્યારે તેના પર ખૂબ ધીમેથી હાથ મૂકવાના રહેશે ટાઈપ પર જે ફોર્સ આપીએ છીએ એવું દબાણ અહીં આપવાનું નથી કોમ્પ્યુટર સાધનો લઈને આપણે જઈશું નહીં કારણ કે એની સ્ક્રીન પર અડકવાથી કે એની સ્ક્રીન પર લીટા પડે તો એ ભાગને પણ નુકસાન થાય છે એટલે આવી તકેદારી આપણે ખાસ રાખીશું હવે આ જ વસ્તુને આપણે આગળ જોઈએ તો ઘણીવાર કોમ્પ્યુટર વિશે આપણા કેટલાક ભ્રામક ખ્યાલો હોય છે આપણે એવું માનીએ છીએ કે કોમ્પ્યુટર કોને આવડે તો કે માત્ર જે વિદ્યાર્થીઓ અંગ્રેજી જાણતા હોય કે જે અંગ્રેજી બોલી શકતા હોય એને જ આવડે આવું માનવાની ભૂલ નહીં કરશો મિત્રો કોમ્પ્યુટર માટે માત્ર અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે બાકીનું તો તમે હવે ગુજરાતી પૂરક સાહિત્યથી પણ આ જ્ઞાન મેળવી શકો છો આજે તમને કોમ્પ્યુટરના મોટા ભાગના નામ અંગ્રેજીમાં જરૂરથી આવડી ગયા હશે હું ચોક્કસપણે માનું છું કોમ્પ્યુટર એ ચિત્ર દોરવા માટે આપણને કામ લાગે છે તેના પર આપણે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ્સ કરી શકીએ છીએ વિવિધ પ્રકારની માહિતી વાંચી શકીએ છીએ અને જે ગુજરાતીમાં પણ અવેલેબલ હોય છે એટલે આપણે અહીં એવું માનવાની ભૂલ નથી કરવાની કે કોમ્પ્યુટર માત્ર અંગ્રેજી જાણનારને જ આવડતું હોય છે તો મિત્રો આવા કેટલાક ભ્રામક ખ્યાલોમાંથી આપણે બહાર આવીશું અને કોમ્પ્યુટર શું છે તેના વિશે આજે જાણ્યું તે ઉપરાંત કોમ્પ્યુટરની માહિતી સંગ્રહ વિશે તો આપણે અગાઉ જાણી જ ગયા છીએ અને હજી પણ કોમ્પ્યુટરને જ્યારે બંધ કરવાનું આવશે કોમ્પ્યુટર પર કામ કરવાનું આવશે ત્યારે તો તમને ખૂબ મજા આવશે એવી ઘણી બધી બાબતો આપણે હવે પછી જાણીશું